नमस्कार दोस्तों, आपनो स्वागत छे। आप जोई रहया छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। जय श्री कृष्ण, जय माता दी। हूँ शास्त्री महेश भाई कन्हैलाल भट्ट, फरी एक बार आप वच्चे उपस्थित थयो छो नवसारी लाइव संचालित मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन नी अंदर। आजनो पंचांग अने राशि भविष्य नी माहिती आपता पहेला परमात्मानु ध्यान धरी लईए। धरणी गर्भशंभूतम विद्युत कांतेशम प्रभम कुमारम शक्ति हस्तम च मंगलम प्रणाम्यहम ह्रीं भौमाय नमः प्रार्थना नमस्कारं च नमस्कारोमि। आज है 23 मार्च 2021 ने वार छे मंगलवार। महीनो चाली रह्यो छे फागण महीनो। फागण महीनानी सुद पक्ष नी आज नवम्याम एटले के नवम तिथि छे। विक्रम संवत छे 2077। आज शहीद दिवस पण छे। आजनो सूर्योदय सवारे 6:40 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:50 રહેશે। તિથિ નોમ છે અને નોમ બાદ દસમની શરૂઆત થશે। નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર છે, જે 10:46 રાત્રિ સુધીનું રહેશે અને ત્યારબાદ પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે। શોભન યોગ છે, જે 12:39 સુધીનું રહેશે અને ત્યારબાદ અતિગંડ યોગની શરૂઆત થશે। જો રાશિની વાત કરવામાં આવે તો આજની ચંદ્ર રાશિ છે મિથુન, જે 4:31 સુધીની રહેશે, બપોરની 4:31 સુધી, અને ત્યારબાદ કર્ક રાશિની શરૂઆત થશે। સૂર્ય રાશિ રહેશે મીન। ઋતુ ચાલી રહી છે વસંત, આયન છે ઉત્તરાયણ, વિક્રમ સંવત છે 2077। તો આ તો આજનું પંચાંગ। હવે આપણે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની। જો આજના રાશિ ભવિષ્યની વાત કરવામાં આવે તો સૌપ્રથમ મેષ રાશિ, તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી રહેશે, જે તમને તણાવગ્રસ્ત રાખી શકે એમ છે। પણ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી, કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે। તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો, જે તમને આર્થિક લાભ પણ અપાવશે। તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જગાટ કરી મૂકશે। આપના માટે આજના ઉપાય, પ્રેમ જીવનને જાળવવા માટે કાળા ધોળા કૂતરાને રોટલી અથવા તો બ્રેડ ખવડાવો, જેથી તમને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય। તમારા પ્રેમ જીવનની અંદર સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે કાળા અને સફેદ ડાઘાવાળા જે કૂતરાઓ હોય છે, બ્લેક એન્ડ વ્હાઈટ, એને રોટલી અથવા તો બ્રેડ ખવડાવો। ત્યારબાદ વૃષભ રાશિ, માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈક દાન કે સખાવતી પ્રવૃત્તિઓમાં સાંકળો। તમારા માતૃપક્ષથી આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે। શક્ય છે કે નાની અથવા તો મામા તરફથી તમને આર્થિક મદદ મળી શકે એમ છે। પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ના કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે એમ છે, માટે પરિવારની સાથે શાંતિની લાગણી અનુભવજો અને શાંતિથી વર્તજો। આપના માટે આજના ઉપાય, પરિવારમાં સમૃદ્ધિ માટે સ્ત્રી અને પુરુષને તેમના કપાળ ઉપર સિંદૂરનો તિલક લગાવવું જરૂરી છે। જી હા, તમે સ્ત્રી હો કે પુરુષ હો, કપાળની ઉપર સિંદૂરનો તિલક આજે જરૂરથી લગાવજો। ત્યારબાદ મિથુન રાશિ, માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો। તમને મારી સલાહ છે કે તમે મદિરાપાન અને ધૂમ્રપાન જેવી વસ્તુઓ પર જે ખર્ચ કરી રહ્યા છો, આ કરવાનું બંધ કરો, નહીં તો તમારું સ્વાસ્થ્ય તો બગડશે જ, સાથે તમારી આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ શકે એમ છે। પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે, એટલે કે પરિવારના સભ્યો સાથે બેસો, એ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે। આપના માટે આજના ઉપાય, નાણાકીય સ્થિતિ વધુ સારી બનાવવા માટે નશાથી દૂર રહો। જી હા, ઉપાય પણ એ જ છે, નશાથી દૂર રહો। ત્યારબાદ કર્ક રાશિ, સંત પુરુષો પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે। આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે। તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે। દિવસને ખાસ બનાવવા માટે ઉદાર તથા પ્રેમ રાખો, ઉદાર બનો તેમજ પ્રેમ આપો। આપના માટે આજના ઉપાય, સારા વ્યવસાયિક અને કાર્ય જીવન માટે વહેલી સવારે ઘરની બારી ખોલી અને સૂર્યકિરણોને અંદર આવવા દો। જી હા, સૂર્યપ્રકાશને ઘરની અંદર આવવા દો। ત્યારબાદ સિંહ રાશિ, તમારું ઝડપી પગલું લાંબા સમયથી તોડાતી સમસ્યાને ઉકેલશે। આજે તમે સારું એવું ધન કમાશો, પણ ખર્ચમાં વધારાના કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડી શકે એમ છે। તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટેનો સારો દિવસ છે। આપના માટે આજના ઉપાય, આજના દિવસે તમે અર્ધકાય મહાવીર્ય ચંદ્રદિત્ય નિબંધનમ સિંહકા ગર્ભ શંભુ તમ તમ રાહુમ પ્રણામ્યમ જપનો 11 વખત જાપ કરો અને વ્યાવસાયિક જીવનને સમૃદ્ધ બનાવો। જી હા, અર્ધકાય મહાવીર્યમ ચંદ્રાદિત્ય નિમર્દનમ સિંહિકા ગર્ભ શંભુતમ તમ રાહુમ પ્રણામ્યમ, આનો 11 વાર તમે જાપ કરો। ત્યારબાદ કન્યા રાશિ, તમે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેનો પર તરત અસર પાડી શકાય છે। તારા તથા સ્વાસ્થ્યનો આનંદ લેવા તમારા માર્ગના જે અંતરાયો છે એને દૂર કરો, નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા જણાય છે। આજે નાણાકીય પક્ષ મજબૂત થશે અને તમારા માર્ગની અંદર આવતા અંતરને તમે દૂર કરો। આપના માટે આજના ઉપાયો, શુક્રને આકર્ષિત કરવા માટે હંમેશા સાફ અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો પહેરો અને તેના પછી પોતાના વ્યવસાયિક જીવનમાં લાભદાયક અસરો મેળવો। જી હા, શુક્રને આકર્ષિત કરવા માટે તમે સાફ અને ઇસ્ત્રી કરેલા કપડાં પહેરો। ત્યારબાદ તુલા રાશિ,
દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવા માટે તમને ફાયદાકારક ઉર્જા તમારા ઘરની અંદર રહેલી પરિવારની લાગણીને પણ તમે આગળ લઈ જઈ શકો એમ છો. તમારા પરિવારના કલ્યાણ માટે સતત મહેનત કરતા રહેજો. જી હા, આજે ધ્યાન કરવાથી, યોગ કરવાથી તમારી અંદર ઉર્જા એકત્રિત થશે અને જે તમને ફાયદો કરાવશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો તમારા પ્રેમ સંબંધને સુધારવા માટે ગાયને પીળા ચણા ખવડાવો. જી હા, ગાય માતાને પીળા ચણા ખવડાવો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. સટ્ટા અથવા તો અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં, તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપો. આપના માટે આજના ઉપાયો. કુટુંબ જીવન વધારવા માટે તમારા વ્યક્તિગત ઇષ્ટની લોખંડની મૂર્તિની પૂજા કરો. જી હા, તમારા ઇષ્ટદેવની લોખંડની મૂર્તિની પૂજા કરો. ત્યારબાદ ધનરાશિ. આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. મિત્રો તમને સહકાર આપનારા જણાશે, પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી પણ રાખજો. આપના માટે આજના ઉપાય. વહેલી સવારે પરિવારના વડીલોના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લો અને પરિવારમાં સુમેળ જાળવી રાખો. ત્યારબાદ મકર રાશિ. શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે, કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરી શકે એમ છે, માટે અન્યોને દખલ કરવા માટે આજે અટકાવજો. આપણા માટે આજના ઉપાય. તમારા પ્રેમીને મળતા પહેલાં ઇલાયચી ખાઓ. આ તમારા પ્રેમ જીવનમાં શુભતા લાવી શકે એમ છે. ત્યારબાદ કુંભ રાશિ. સંત પુરુષો પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે. રોકાણ કરવું જોઈએ, પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. તમે ધાર્મિક સ્થળ અથવા તો કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા છે. આજના દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા રોષો આજે અદ્રશ્ય થઈ શકે એમ છે. આપના માટે આજના ઉપાય. વધેલી કારકિર્દી, કાર્યજીવન, ધંધા માટે ઔષધીય આધારિત જેમ કે નીમ અને બબૂલના ટૂથપેસ્ટથી બ્રશ કરો. હા જી, લીમડો અથવા તો બબુલથી તમે દાંતણ કરો. ત્યારબાદ મીન રાશિ. ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખશે એવી શક્યતા હોય તો વધુ સારું. ધૂમ્રપાન કરતા મિત્રોથી દૂર ઊભા રહેજો, એમનાથી અલગ ચાલજો. તમારા ભાવિ બાળકમાં માટે જોખમકારક પુરવાર થઈ શકે એમ છે. એક નવો સોદા, આર્થિક સોદા પાર પાડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો. આપના માટે આજના ઉપાય. પગના બંને અંગૂઠા ઉપર કાળી અને સફેદ દોરી બાંધવાથી આરોગ્ય સચવાયેલું રહેશે. જી હા, કાળી અને સફેદ દોરી પગના બંને અંગૂઠા પર બાંધો, ત્યાંથી તમારું આરોગ્ય સચવાયેલું રહેશે. તો આ તો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું, ત્યાં સુધી આપની હાર્તા રહો. નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપસોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. જોતા રહો મન મંદિર પૂજન ભંડાર ને સંઘ ધર્મ દર્શન.